વાત સુરતની કરવામાં આવે તો મહત્વના સમાચાર સુરતથી મ્યુકોરમાયકોસિસ રોગને લઈને વધુ નવા 29 જેટલા કેસ નોંધાયા છે સુરતમાં મીમેર સિવિલ હોસ્પિટલમાં 85 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને એક જ દિવસની અંદર 9 જેટલા દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી ખાનગી હોસ્પિટલમાં 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે બંને હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસની અલગ અલગ ઓપીડી શરૂ કરવાની ફરજ પડી છે કારણ કે સુરતમાં સતત કેસમાં વધારો અને નવા 29 જેટલા કેસ નોંધાયા છે મ્યુકોરમાયકોસિસના સ્વિમેર અને સિવિલ હોસ્પિટલમાં 85 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને આ બંને હોસ્પિટલમાં હવે અલગ અલગ ઓપીડી પણ શરૂ કરી દેવામાં આવી છે એક દિવસની અંદર આ બંને હોસ્પિટલમાં લગભગ 9 જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલ્સમાં પણ 200થી વધુ દર્દીઓ હાલ તો સારવાર હેઠળ છે એટલે કોરોના બાદ હવે મ્યુકોરમાયકોસિસને લઈને પણ સુરતમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સંજય મહંત સંજય સુરતમાં હવે કોરોના બાદ મ્યુકોરમાયકોસિસના રોગે પણ ભરડો લીધો છે અને દિવસે ને દિવસે નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે સુરત શહેરમાં મ્યુકોરમાયકોસિસ નો રોગ છે એ વધુ ને વધુ વધતો જાય છે અને ખાસ કરીને સુરતની આજુબાજુના જે વિસ્તારો છે અને નવાપુર નંદુરબાર મહારાષ્ટ્રના જે તાલુકાઓ છે ત્યાંથી પણ મ્યુકોરમાયકોસિસ ના રોગીઓ સુરતમાં સારવાર હેઠળ આવી રહ્યા છે ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો 200થી વધુ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે મ્યુકોરમાયકોસિસ ના અને 9 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે એટલે કહી શકાય કે મ્યુકોરમાયકોસિસ ના રોગ જે 5 દિવસ પહેલા માંડ 10-15 દર્દીઓ હતા તે 5-6 દિવસમાં જ 200 પર આંકડો પહોંચ્યો છે એટલે પ્રશાસનમાં કઈ ગંભીર બાબત ચોક્કસ કહી શકાય જે દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થઈ રહ્યા છે તેઓ હવે મ્યુકોરમાયકોસિસ નો ભોગ બની રહ્યા છે આભાર સંજય તમામ જાણકારી બદલ તો કોરોનાનો સામનો કરી રહેલા દર્દીઓમાં મ્યુકોરમાયકોસિસ રોગ થવાના ચાન્સીસ વધી રહ્યા છે અને સુરતમાં ખાસ કરીને નવા દર્દીઓ 29 જેટલા નોંધાઈ રહ્યા છે એટલે સુરતમાં આ રોગે ભરડો લીધો છે